માસિક પુણ્યતિથિએ કોંગ્રેસે બંધનું એલાન આપ્યું હતું. તમામ વેપાર ધંધા બંધ રાખવા કોંગ્રેસે વેપારીઓને અપીલ કરી હતી, જેને સાનુકૂળ પ્રતિસાદ મળ્યો અને રાજકોટ બંધના એલાન મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે રાજકોટ સંપૂર્ણપણે બંધ પાડીને ઘટનાનો વિરોધ નોંધાવ્યો છે. આ રાજનીતિનો નહીં, માનવતાનો સાથ આપવાનો સમય છે. અમારી ટીમો બજારમાં નીકળી હતી અને હાથ જોડીને લોકોને બપોર સુધી બંધ રાખવા અપીલ કરી હતી અને લોકોએ પ્રતિસાદ સારો આપ્યો, તે બદલ આભાર માનીએ છીએ. અમારી લડત એ ન્યાય માટેની માંગ છે, પીડિત પરિવારોની પણ એ જ લાગણી છે. જ્યાં કોઈ મોટો અધિકારી ગયો હોય, જ્યાં મેયર ગયા હોય રાજકોટના, જ્યાં રાજકોટના ભાજપના ધારાસભ્ય ગયા હોય, જ્યાં કલેક્ટર ગયા હોય, જ્યાં ડીએસપી ગયા હોય, જ્યાં કમિશનર ગયા હોય, ત્યાં શું એમની જવાબદારી નહોતી? તમે નાના કોઈ પીઆઈ પીએસઆઈને જેલમાં નાખીને કહો ઓહો બધું કરી દીધું, આ બરાબર નથી. મોટા મગરમચ્છને અંદર કરો તો આખું ગુજરાત સલામત થશે, ભવિષ્યમાં આવી ઘટના નહીં બને. તમે 16 લાખ કરોડ મોટા ઉદ્યોગપતિઓના માફ કરી શકતા હો તો વળતરના નામે મજાક ના કરો. જીવની કિંમત કોઈ રૂપિયા આપી શકે નહીં, એ ખોટ પૂરી કરી શકાય નહીં. પરંતુ એ દિવસે 90 રૂપિયાની સ્કીમ હતી, 1100ની બદલે 90 રૂપિયા. ગરીબ અને મધ્યમ વર્ગનો પરિવાર ત્યાં ગયો હતો. એ માંગ કરે કે ના કરે સરકારની જવાબદારી છે, અમારી પણ માગણીને લાગણી છે કે આભ તૂટી પડ્યું છે એમના ઉપર. થોડી સહાયતા રૂપે વ્યાજબી વળતર તો એને આપો. એસઆઈટી જો ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ ન થવાની હોય અને તપાસ કરનારી ટીમ ઉપર મીડિયાના મિત્રો જ કહેતા હોય કે આક્ષેપ કરોડોનો ભ્રષ્ટાચારનો હોય તો ન્યાય ક્યાંથી મળે? આ અમારી માગણી છે. આ પહેલી ઘટના નથી અને એટલે આગળ અમે કરીશું. મારી એ પણ માગણી છે, સરકાર ક્યારેય નિર્દય કે નિષ્ઠુર ના હોઈ શકે. મારી પણ સરકારો મેં જોઈ છે, એક રેલવેનું એક્સિડન્ટ થાય રેલવે મંત્રી રાજીનામું આપે, એક વિમાન દુર્ઘટના થાય વિમાન મંત્રી રાજીનામું આપે, સિવિલ એવિએશન મિનિસ્ટર. હું પોતે પણ મંત્રી રહ્યો છું. આંદોલન થાય અમે આંદોલનકારી સાથે વાટાઘાટ કરતા કે બોલો ભાઈ શું તકલીફ છે, આવો આપણે બેસીને કંઈક વચલો રસ્તો કાઢીએ, તમારી વાત અમે સ્વીકારીએ. પરંતુ એક પણ ફોન સરકારમાંથી મારા ઉપર કે કોંગ્રેસ પાર્ટીના કોઈ આંદોલનમાં જોડાયેલા આગેવાન ઉપર કે પીડિત પરિવાર ઉપર એ રીતે નથી આવ્યો કે બોલો તમારી શું માંગણી છે, શું ફરજ નથી એમની? અમારી સરકારોમાં અમે સામેથી વાત કરતા હતા અને કેટલી નિર્દયતા છે. આ પહેલી ઘટના નહીં, નવો બનેલો બ્રિજ પાલનપુરમાં તૂટે લોકો મરે, તક્ષશિલા કાંડ થાય લોકો સળગીને મૃત્યુ પામે, મોરબીનો બ્રિજ તૂટે લોકો નિર્દોષ મૃત્યુ પામે, હરણીમાં કોઈ સલામતીના પગલાં નહીં, લાઈફ જેકેટ પણ નહીં, વધારે પડતા કેપેસિટીથી વધારે બાળકો ભરે હોડી ઉદીપુરે ને બાળકો મૃત્યુ પામે, શું જવાબદારી નહીં? અને પછી અગ્નિકાંડ બને. આજે રાજકોટમાં આપણે ઊભા છીએ ત્યારે સુરતમાં એક હોસ્પિટલ હમણાં જ દેશના વડાપ્રધાને જેને ખુલ્લી મૂકી એ બિલ્ડિંગનું છત પડી ગયું અને પેશન્ટ નીચે દબાયો. કઈ પ્રકારનો ભયમુક્ત ભ્રષ્ટાચાર છે, કેમ આવું બને છે? સરકારને વિનંતી છે, ખાસ કરીને માનની ભૂપેન્દ્રભાઈ આપને કહું છું, આપની છાપ એક સારા માણસની છે. આપ કહો છો કે મૃદુ અને મક્કમ, અરે ચાણક્યજીએ કહ્યું છે શાસક કભી નરમ નહીં હો સકતા, શાસક ગરમ હોના ચાહીએ. આપની બેકસીટ ડ્રાઇવિંગ કોઈ કરે છે આવી છાપ ઊભી થઈ છે, ભૂસી કાઢો એ છાપને. આપ દાદા ભગવાનમાં માનો છો, હું દરેક દેવસ્થાનમાં માનું છું, દાદા ભગવાનમાં ગયો છું અનેક વખત, દાદા ભગવાન પણ માફ ન કરે. જો આપણે આવા સમયે માનવતા ન દાખવીએ, આપની ફરજ છે, પકડો મોટા માથાને, કરો જેલ ભેગા, મળો અમને, મળો અમને ન મળવું હોય તો કંઈ વાંધો નહીં. આ જે પીડિત પરિવાર છે એમને મળીને એમની માંગણી સ્વીકારો એવી હું વિનંતી કરું છું. પરેશભાઈ શું કહેશો, સમર્થન કેવું મળી રહ્યું છે? સમગ્ર રાજકોટના હૃદયને ચીરનારી ટીઆરપી ગેમ ઝોનની ગમખ્વાર ઘટનાએ કેટલી જિંદગીઓને આગમાં સમાવી લીધીને આજ એક મહિનો વીતો. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના લોકોને અપેક્ષા હતી કે સરકાર તક્ષશિલા કાંડ, હરણી કાંડ અને મોરબી કાંડમાંથી ધડો લઈ આ વખત કડકમાં કડક કાર્યવાહી કરશે અને ભવિષ્યમાં આવા બનાવોને બનતા રોકવા માટે
સરકાર જાગશે. કમનસીબે ભૂતકાળની પરંપરાઓને દોહરાવતા માછલા મારી અને મગરમચ્છોને બચાવવા જાતભાતની તપાસ સમિતિઓમાં સત્યને છુપાવવાનો સરકાર દ્વારા ત્યારે પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે પ્રદેશ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આજે પ્રથમ માસિક પુણ્યતિથિએ આપ સૌ મિત્રો જોઈ શકો છો કે રાજકોટના તમામ બજારના વેપારી મંડળો હોય, સ્વૈચ્છિક સંસ્થાઓ હોય, સામાજિક સંસ્થાઓ હોય, શૈક્ષણિક સંસ્થાઓ હોય, એણે સ્વયંભૂ રીતે બંધના પડકારને ઝીલી અને સરકાર સામે લાલ આંખ કરી છે. સરકારને ચેતવણી આપી છે કે માછલા મારે અમને સંતોષ નથી. આ ઘટના એ પહેલી નથી પણ કમસે કમ છેલ્લી ઘટના બનવી જોઈએ. ભવિષ્ય અમારા બાળકોની સલામતી માટે આ ઘટનાની અંદર જે કોઈ જવાબદાર હોય એવા મોટામાં મોટા અધિકારી હોય કે મોટામાં મોટા પદાધિકારીઓ આના ઉપર સત્વરે કાયદાનો કોરડો વીંઝવામાં આવે, કોર્ટના કઠેરામાં ઊભા રાખવામાં આવે, જેલની પાછળ ધકેલવામાં આવે અને સરકાર એની નીતિ અને નિયતમાં જે ખોટ છે એને સુધારવામાં આવે. આ જ અપેક્ષા સાથે રાજકોટના જનજને જે બંધને સ્વૈચ્છિક સમર્થન આપ્યું છે કોંગ્રેસ પક્ષના એક નાના એવા કાર્યકર્તા તરીકે આખા રાજકોટના જનજનનો હૃદયથી આભાર માનું. સર, ખાસ કરીને વાત કરવામાં જે રીતના હાલ દ્રશ્યો તમને બતાવી રહ્યા હતા કે રાજકોટના વિવિધ વિસ્તારો છે તેને બંધનું એલાન આપવામાં આવ્યું છે અને બંધમાં લોકો જોડાય તે હેતુથી કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો પણ મેદાને ઉતર્યા છે અને દુકાને દુકાને જઈ કરી અને દુકાનો બંધ છે તે હાલ કરાવવામાં આવી રહી છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, રાજકોટ. અમદાવાદમાં ગત મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન પ્લાન્ટ પર પાણી ફેરવી દીધું છે. અમદાવાદમાં